દેશની આઝાદીને ને પંચોતેર વર્ષ થઈ ગયા છે છતાં પણ હજુ સુધી જે પ્રકારે ગાય માતાની જે કહી શકાય હત્યા કરવામાં આવતી હોય એ ઘટનાક્રમ ઓછો થવાને બદલે વધી રહ્યો છે જે પ્રકારે ન્યાય કર્યો છે ગૌ હત્યા જે પ્રકારે કહી શકાય કે ઘટનાક્રમ સર્જાયો હતો એક બાવીસ વર્ષીય વ્યક્તિને ગુજરાતી મહારાષ્ટ્ર જે પ્રકારે તે ગાયોને લઈ જતો હતો જે ગૌ તસ્કરી રહ્યો હતો તેને સમગ્ર મામલે આજીવ

આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મિત્તલ ખેતાણી જીવદયા પ્રેમી દીના બ્રહ્મભટ વિશ્લેષક પ્રફુલભાઈ ત્રિવેદી એસોસિએટ એડિટર આપ તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં સૌથી પહેલા મિત્તલ ખેતાણી આપની પાસે આવવા માંગીશ મિતલબેન ઘણે વખત આપણે જીવદયા પ્રેમી આપ છો એના સંદર્ભે હું તમને વાત કરવા માંગીશ કે ઘણી વખત અવાજ ઉઠાવીએ છીએ ઘણી વખત વાતો થાય છે પરંતુ શું ખરેખર આ ઘટનાક્રમ અટકાઈ શકાય કારણ કે ઘણી વખત જે સમગ્ર મામલો સામે આવતો હોય ત્યારબાદ લોકો જાગૃત થતા હોય છે પરંતુ આ જ્યારે ઘટનાક્રમ છે સતત ને સતત સામે આવે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે અટકશે ક્યારે મેડમ ખૂબ ખૂબ આભાર આપનો અને આપણે એક ખાસ એક વિષય સ્પષ્ટ કરવા માંગીશ કે હકીકતે ગૌરક્ષા જેવો કોઈ વિષય હોતો જ નથી હું તો અંગત રીતે એમ કહું છું કે જો આપણે બચવું હશે તો ગાયને બચાવવી પડશે અને મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે નામદાર કોર્ટે પણ ગાયનું વૈજ્ઞાનિક મહત્વ પણ સ્વીકાર્યું છે કોર્ટે એમ પણ નોંધ્યું છે કે જે કુદરતી આપતો અને માનવસર્જિત આપતો આવે છે એમાંથી બચાવવા માટેનો એકમાત્ર રસ્તો ગાય માતા છે હકીકતે ગાયનું અત્યાર સુધી માત્ર ધાર્મિક મહત્વ જ પણ આપણે સમજ્યા છીએ હકીકતે જો ગાયનું આર્થિક મહત્ત્વ શૈક્ષણિક મહત્વ સામાજિક મહત્ત્વ આપણે મેડિકલ મહત્વ જો સમજ્યા હોત તો ગાયની રક્ષા કરવાની પણ જરૂર ન પડત અને હકીકતે ગાય જે છે ધન હતું બહુ ધન હતું એમાં આ સેવા શબ્દ આવ્યો એટલે ધનની બદલે સેવા આવી ગઈ અને કમનસીબે એટલે ગાય રસ્તા ઉપર આવી ગઈ એવું મારું દ્રઢપણે માનવું છે એટલે અમે છેલ્લા ઘણા સમયથી એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગાયનું સાયન્ટિફિક મૂલ્ય સમજાય અત્યારે બધાને ખ્યાલ છે કે આ આદરણીય રાજ્યપાલ દેવરજી પણ ગાય આધારિત ખેતીની વાત કરી રહ્યા છે પશુપાલન મંત્રી રૂપાલે સાહેબે તો હમણાં એક કાર્યક્રમમાં એવું કીધું કે જે ઘરમાં ગાય હશે તે ઘરમાં કોરોનાનું પ્રમાણ ખૂબ ઓછું થવાના અભ્યાસ અત્યારે સરકાર પણ કરી રહી છે તો એક એક સાયન્સ સાથે આપણે સાંકળીને આ વિશે લેવો જોઈએ બિલકુલ ચોકસ પણ આપણે માનીએ છીએ પરંતુ ધરાતલ પર લાગુ નથી કરતા રીનાબેન આપની પાસે આવવા માંગી છે કોર્ટે જે અવલોકન કર્યું છે કોર્ટે જે સજા ફટકારી છે દોષીને અને જે પ્રકારે કોર્ટે પોતે અવલોકન કરીને જે પ્રકારે પોતે કહ્યું છે કે આ પ્રકારની જે ઘટનાક્રમ થઈ રહી છે અટકવી જોઈએ આ જે પણ કહી શકાય સિલસિલો ચાલી રહ્યો છે તે અટકવો જોઈએ આ સમગ્ર બાબતે આપણે પોતે જાગૃત થવાની જરૂર છે ગાય ફક્ત એક જાનવર નથી પરંતુ માતા છે આ પ્રકારનું કહ્યું છે શું કહેવું છે આ કોર્ટે આ પ્રકારે જે ગૌમાતા વિશે કહ્યું એ ત્યારબાદ લાગી રહ્યું છે કે

કેમ કે આપણે એમનું ખરેખર તમે જુઓ તો તકેદારીને નથી રાખતા પશુપાલકો પોતે જુઓ તો બીજા પર ગાય છોડી દે છે મતલબ કે એનું ખાવાનું હોય પીવાનું હોય એને ઘાસ નેરવાનું હોય બધું જ તમે જો એ લોકો જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે એટલે ગાય ખરેખર જે આપણા માટે આજે પૂજનીય હતી તમે જુઓ તો ક્યાંક ક્યાંક મિલન તરીકે ઉભરી રહી છે કેમ કે જાન લેવા બની રહી છે બીજી વસ્તુ મને એક એવી ગમશે કે મીટ એક્સપોર્ટમાં આપણે જે ગાય એમનું ખાસ એમાં તમે જુઓ તો બીપ મુદ્દે આપણે દુનિયામાં બીજા નંબરે છીએ તો તમે સમજો કે આજે પૂજવાની જે વાત કોર્ટે કરી છે એ ક્યાં અહીંયા રિલેટેડ લાગે છે કેમકે જો આપણે ખરેખર એટલી ગાયને પૂજનીય માનતા હોય તો મીટ એક્સપોર્ટ આપણે આટલું બીફ કરી જ નહીં બીફ એક્સપોર્ટ આટલું કરીએ જ નહીં બીજી વસ્તુ કે તમે જુઓ તો જે વૈજ્ઞાનિક રીતે તમે જોવા જાઓ તો ગાય એક એવું પ્રાણી છે કે જે ખરેખર એનું દૂધ એનું મૂત્ર એનું છાણ આ બધું જ વિવિધ ઉપયોગોમાં આવે છે અને તંદુરસ્તીની રીતે પણ તમે જુઓ તો એનો અનેકવિધ ઉપયોગો છે અને જ્યારે જો આ છાણિયા ખેતીની તમે જુઓ તો ખેતી કરવામાં આવે ખાતરની તો એનો ખૂબ જ તમને એક તો ફાયદો થાય છે અને સજીવ ખેતી થઈ શકે છે પરંતુ આપણે એનો ઉપયોગ નથી કરતા અને દરેક વસ્તુ આપણે કેમિકલમાં જ ઢાળી દઈએ છીએ કે ગાયનું દૂધ છે એમાં પણ તમે જો એટલી ભેળસેળ કેમિકલની કરવામાં આવે છે એટલે ગાયનો ખરેખર યોજના બદલે મિસયુઝ આપણે ખૂબ જ કરીએ છીએ અને પૂજવાની વાત આવે તો પૂજવાને બદલે ભલે લોકો રોડ પર રોટલી ખવડાવે છે તો ગાય નીરી લે છે પણ એટલું પૂરતું તો છે નહીં ખરેખર પાંજરાપોળની હાલત જોવા જાઓ તો એ પણ અત્યંત દયનીય છે ફક્ત 500 રૂપિયા જેટલી સહાય મળે છે જે બિલકુલ પૂર્તિ છે નહીં એટલે ગાયની પાંજરાપોળની સ્થિતિ તમે જોવા જાઓ તો પણ અત્યંત દયનીય છે એટલે ખરેખર અત્યાર સુધી તમે જોઓ તો કે સદીઓથી ભારતમાં ગાયને જે પૂજનીય ગણવામાં આવતી હતી આજે આપણે એને ક્યાં લઈ ગયા છીએ બિલકુલ એટલે ધાર્મિક રીતે તો ખૂબ જ મહત્વ છે પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે ગો તષ્કરીને મામલે પ્રફુલભાઈ જે કોર્ટે કહ્યું કે ગૌ માતા છે એટોમિક રેડિયેશન થી બચાવે છે ગૌ નું જે મૂત્ર છે તેનાથી અનેક બીમારીઓનો ઈલાજ થાય છે ધાર્મિક રીતે તો મહત્વ છે વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે પરંતુ આ ગૌ હત્યા ને ગૌ તસ્કરી અટકવી જોઈએ કડક કાર્યવાહી થવી જોઈએ અને આ પ્રકારે સરકારે પણ થોડા કડક નિયમો બનાવવા જોઈએ આપણે લાગી રહ્યું છે કે જે ઘણા સમયથી અનેક સંગઠનો પણ માંગ કરી રહ્યા છે કે ગાય માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે આ કિસ્સો જે સામે આવ્યો છે કોર્ટે સંજ્ઞાન લીધું ને

તમે જુઓ કે ગાયનું જે છાણ છે એની અંદર કેટલી તાકાત છે એ એણે સાયન્ટિફિક રીતે પણ કહ્યું છે અને ગામડાનું જે અર્થતંત્ર છે ને જે ગ્રામ અર્થતંત્ર અને ખેતી આધારિત અર્થતંત્ર એનો જે ગાય છે ને એ સૌથી મોટી ધુરા છે આજે જો તમે ગાયું પાલન કરો એના વાછરડા છે બળદિયા તરીકે કામ કરવાના છે એટલે આખું ગ્રામ અર્થતંત્ર છે એ અત્યારે ટ્રેક્ટર ને એ બધો એનો વધારો થઈ ગયો છે પણ એ જ્યારે નહોતા ત્યારે આખે આખું ખેતીનું તંત્ર છે માત્ર ગાય ઉપર આધારિત હતું અને ગાયના જે વાછરડા છે બળદ થાય છે ને બલદ પછી ખેતીમાં કામમાં આવે છે હવે જે આ જજ સાહેબે જે વાત કરી છે એસવી વ્યાસે સેશન કોર્ટના જજ છે ને એમની બેચે જે ચુકાદો આપ્યો અને જે મોહમ્મદ આમીન નામનો જે શખ્સ છે સોલ ગાયની તસ્કરી કરતો હતો અને એને આજીવન કેદ અને પાંચ વર્ષની સજા કરી એની સાથે સાથે ગાયનું ધાર્મિક અને મેડિકલી અને વૈજ્ઞાનિક ત્રણેય દ્રષ્ટિએ એમણે મહત્ત્વ સમજાવ્યું છે આપણે ભૂત જે ભૂતકાળમાં જે માન્યતા હતી એ જ માન્યતા આજે પણ એટલી જ સાચી છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એ આપણે હિન્દુ ધર્મની અને સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલી વાત છે ખરેખર તમે જોવા જાઓ તો આપણી સંસ્કૃતિની અંદર પાંચ માતાઓ છે ગાય તુલસી નદી પૃથ્વી અને આપણી જે સાચી માતા છે આ પૈકી આપણે ત્રણ માતાઓ સાથે ઘણો બધો દુર્વ્યવહાર કરવા માંડ્યા છીએ પૃથ્વી સાથે તમે જુઓ તો એમાં પર્યાવરણ વિકાસના નામે વિનાશ તરફ જઈ રહ્યા છે પર્યાવરણ વધારી રહ્યા છે ગાય સાથે પણ એવો જ વ્યવહાર થઈ રહ્યો છે અને નદીની અંદર પણ એટલું જ ગંદુ પાણી છોડીને પોલ્યુશન કરી રહ્યા છીએ એટલે આજે પાંચ માતાઓ છે પૈકી જે ગાય માતા છે એનું મહત્વ સવિશેષ છે બિલકુલ વિશેષ ખૂબ મહત્વપૂર્ણ છે કહેવામાં આવે ને કે પણ આપણે વાત કરીએ છીએ સમજતા નથી લાગુ નથી કરતા ગૌ હત્યા અને અવે પરિવહનની કેટલી બધી ઘટનાઓ સામે આવે છે

કે જેમ કૃષ્ણના પિતા નંદ બાબા એમની પાસે દસ લાખ ગાય હતી એટલે એમને નંદ કહેવામાં આવતા પહેલાના જમાનામાં દીકરીના લગ્ન થતા ત્યારે દીકરીને ગાય દાનમાં દેવામાં આવતી હવે જો ગાય આવક પૂરી પાડતી હોય તો જ દીકરીને ભેટ તરીકે દાનમાં દેવામાં આવે હું આપને થોડીક પ્રોડક્ટ બતાવવા માંગીશ આ ગાયના ગોબરમાંથી બનાવેલી છબી છે આ ગાયના ગોબર અને પંચગવ્યમાંથી બનેલું સાબુ અને શેમ્પુ છે તો આવી અનેક અલગ અલગ બધી પ્રોડક્ટ આખા ભારતમાં અમે જીવદયા પ્રેમીઓ હવે બનાવવા માંડ્યા છીએ અને આપણે પાંચ વર્ષની અંદર અમારો પ્રયત્ન એવો છે કે ગાય એ લેનારી નહીં પણ દેનારી થઈ જાય હકીકતમાં ગાય દેનારી જ છે આ તો કમનસીબે જ્યારથી આપણે ગાય કીધી મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે માં તો છે જ પરંતુ માં એટલા માટે પણ છે કે એનો આર્થિક ઉપયોગ છે ગાય હકીકતે ઘરનું પ્રાણી છે જે ઘરમાં ગાય હોય તે ઘરના બાળકોમાં પણ ખૂબ પ્રજ્ઞા આવતી હોય છે તે ઘરના જે વડીલો હોય છે તેની તબિયત પણ ખૂબ સારી રહેતી હોય છે અને જેમ કેન્દ્ર સરકારે પણ કીધેલું છે કોરોના જેવી મહામારીમાં પણ ગાય આપણે બચાવતી હોય છે એટલે ગાયનું આર્થિક મૂલ્ય આપણે નથી સમજ્યા એટલે જ રસ્તા ઉપર રખડે છે રસ્તા ઉપર રખડે છે એટલે જ કપાય છે એટલે હવે ફરીથી આપણે જેને કહેવાય ને કે ઘડિયાળા કાંટા ઊંધા લાવવાની જરૂર છે કારણ કે મનુષ્ય ખૂબ જ સ્વાર્થી પ્રાણી છે અને આપણે બધાને ખ્યાલ છે ગમે તેટલા કડક નિયમો હશે જ્યાં સુધી માણસને એમાંથી કોઈ ફાયદો નહીં થાય અથવા સ્વાર્થ નહીં દેખાય ત્યાં સુધી એ વસ્તુ એ વિચાર વ્યક્તિ કે વાતનું મહત્વ નહીં જ સમજે એટલે આપણા લોકપ્રિય માધ્યમથી સૌને હું એ પણ વિનંતી કરવા માગીશ કે ખરેખર જો ગૌ ગૌ હત્યા અટકાવી હોય તો માત્રને માત્ર પ્રજા જ અટકાવી શકશે અને પ્રજા આ ગો આધારિત પંચગવ્ય જે ઉત્પાદનો થઈ રહ્યા છે એનો ઉપયોગ કરીને પણ ખૂબ મોટા પાયે ગો હત્યા અટકાવવામાં નિમિત્ત બનશે અને હું વ્યારાકો વ્યારા કોર્ટના નામદાર જજ સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે તેમણે માત્ર ધાર્મિક વાત નથી કરી તેમણે ખૂબ મહત્ત્વનું સ્ટેટમેન્ટ અને સાચું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગાયના ગોબરથી રેડિયેશન પણ ડાઉન થાય છે હું આપને મારો મોબાઈલ બતાવી માગીશ આ મોબાઈલની પાછળ જે ચીપ છે 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 થાય આવી ઉપયોગી જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે ખ્યાલ જે ગૌમૂત્ર પવિત્ર કરતા પણ એન્ટી બેક્ટેરિયલ છે એ આજની પેઢીને સમજાવવું પડશે તો આજની પેઢીને પવિત્ર ગણશે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સ્વી પણ કહી શકાય કે બિલકુલ સેવા કરતા હોય છે રીનાબેન આપની પાસે આવવા માંગીશ પરંતુ જ્યાં સુધી ગાય માતા દુધાળા તરીકે રહેતા હોય ત્યાં સુધી ઓકે છે પરંતુ ત્યારબાદ જો ગાયની પાછળ ખર્ચ વધુ થઈ જાય છોડી દેવામાં આવતું હોય છે આ આ જે સમગ્ર બાબત છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જી ભાવિકા આપણે અત્યારે એવું લાગે છે કે ખરેખર સરકારી જે જવાબદારી હોય એ હાઈકોર્ટો અથવા કોર્ટો નિભાવી રહી છે એટલે મારી પણ વ્યારાના જજ સાહેબ ને ખુબ જ ધન્યવાદ હું આપવા માંગુ છું આપના માધ્યમથી કેમ કે ખરેખર જ્યારે તમે જુઓ કે શહેરમાં રખડતા ઢોરોનો પ્રશ્ન હોય પોળોનો પ્રશ્ન હોય રોડ રસ્તાઓનો હોય અથવા તો આ ગાયોનો હોય તમે જો કોર્ટો જ જવાબદારી નિભાવતી હોય એવું લાગે છે અથવા કોર્ટોથી જ આપણે ક્યાંક જાગૃતિ પણ અનુભવીએ છીએ પરંતુ આટલું પૂરતું નથી કેમ કે હમણાં મેં શરૂઆતમાં બી કહ્યું કે રોડ રસ્તા પર તમે જુઓ તો આ જ ગાયક જે આપણી માતા છે જેમાં આપણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ થાય છે અને કૃષ્ણ સાથે ખૂબ જ જોડાયેલી છે ગાયો તમે કૃષ્ણની કોઈ ફોટો જોશો અથવા મૂર્તિ જોશો તો ગાય વિનાની એની કલ્પના નહીં કરી શકો એટલે એટલું આપણા માટે મહાત્મ છે પરંતુ તેમ છતાં તમે જુઓ તો ખાસ કરીને આ મુદ્દે હું પશુપાલકો કોઈ પણ જ્ઞાતિ ના હોય પરંતુ એમને હું જવાબદાર ઠેરવા માંગુ છું કેમ કે તમે જુઓ કે આજે રોડ રસ્તા પર તમે રખડતી કરો છો એટલે એની કેટલી ખરાબ હાલત થાય છે અને સામે છેડે લોકો પણ એટલો ભોગ બને છે એટલે ગાયનું આમાં એવું છે કે ગાય પોતે જવાબદાર નથી પરંતુ આ સ્થિતિના લીધે ગાયનું જે મહત્વ હોવું જોઈએ એ ઘટતું જાય છે અને બીજું કે આપણે એને દૂધને ખરેખર ખૂબ ઉપયોગી માનીએ છીએ અને વૈજ્ઞાનિક રીતે પણ તમે જુઓ તો ભેંસના કે અન્ય પશુઓના દૂધ કરતા ગાયનું દૂધ ખૂબ જ ઉપયોગી અને પૌષ્ટિક હોય છે પરંતુ આજે ગાય જે પ્રકારે પ્લાસ્ટિક ખાય છે જે પ્રકારે તમે જુઓ તો કચરો ખાય છે એ પ્રકારે એ દૂધ તમને કેવી રીતે પૌષ્ટિક મળી શકે એટલે જ્યાં સુધી ગાયોને પૂરતું પૌષ્ટિક આહાર ના મળે શુદ્ધ ત્યાં સુધી તો આપણને પણ એની જે પણ પ્રોડક્ટ મળશે શુદ્ધ નથી મળવાની બીજું કે હમણાં તમે તો થોડા સમય પહેલા જ કદાચ મેં આ પ્લેટફોર્મ પરથી હતું કે પ્લાસ્ટિક જે પ્રકારે ગાયો પણ ખાય છે તો માતાના દૂધમાં પણ તમે જો પ્લાસ્ટિકના કણો મળેલા છે તો ગાયોમાં તો એ બહુ સ્વાભાવિક વાત છે એટલે આ સ્થિતિ તમે જુઓ તો કોર્ટે કહ્યું છે પરંતુ ખરેખર જ્યાં સુધી એને પૌષ્ટિક આહાર અને પૂરી એની કેર નહીં થાય ત્યાં સુધી તો આપણે સમજી શકીએ છીએ કે આપણને કોઈ યુઝફુલ થઈ જ નહીં શકે અને બીજું કે આપણા આપણા પોતાના જીવન પણ તમે જો તો આના રીતે ક્યાંક ને ક્યાંક જોખમાય છે જળવાયુ જે પરિવર્તન છે એમાં પણ તમે તો પાણી ખૂબ જ વપરાય છે મેક્સિમમ ઉપયોગ થાય છે એટલે આ બધું ઘણા અભ્યાસોમાં કહેવામાં આવ્યું જ છે ભાવિકા બિલકુલ બિલકુલ પ્રફુલભાઈ આપની પાસે આવવા માંગીશ કોર્ટ જ્યારે કહી શકાય ન્યાયાધીશે કહેવું પડે કે ગાય એક માતા છે જાનવર નથી એક પ્રાણી નથી

એના વૈજ્ઞાનિક કારણો પણ આપ્યા છે અને ધાર્મિક કારણો પણ આપ્યા છે કે ભાઈ તેત્રીસ કરોડ દેવતા છે પૂજનીય છે માતા છે સંસ્કૃતિનું એક વાહક છે આ બધા એમને ધાર્મિક કારણો આપ્યા છે એની સાથે વૈજ્ઞાનિક કારણો પણ આપ્યા છે કે ભાઈ રેડિયેશનને અટકાવે છે જે આપણા જીવદયા પ્રેમી મિત્તલભાઈએ વાત કરીએ હું આગળ લઈ જાઉં છું કે મૃત્યુ થતાં ગાઉ મૂત્રનો જ્યાં છંટકાવ કરવામાં આવે છે સબ જ્યાં રાખ્યો હોય ત્યાં જે સાથરો કરવામાં આવે છે ત્યાં જેનું ધાર્મિક રીતે બહુ જ મહત્ત્વ છે કે ગાયના છાણનો સાથરો કરીને એના પર શબને સુવાડવામાં આવે છે આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જે મૃત પામેલી વ્યક્તિ છે એ કોઈ રોગથી મૃત્યુ પામી હોય કે બીજા કોઈ બેક્ટેરિયા એની અંદર હોય એ આજુબાજુ બેઠેલા લોકોમાં ફેલાય નહીં એટલા માટે સાથરો કરવામાં આવે છે એટલે ગાયનું જે છાણ અને એનું જે મૂત્ર છે બંને છે એ જંતુનાશક છે જેને કારણે બેક્ટેરિયા આજુબાજુ ફેલાતા નથી તમે જુઓ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તેના દાનમાં ગૌદાન કરવામાં આવે છે એ એનું આર્થિક મહત્ત્વ છે અને એને પૂંછડે પાણી રેડવાનો એક રિવાજ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યાં એને ત્યાં ગાયને લાવવામાં આવે છે અને એને પૂંછડું એટલે એનું ધાર્મિક રીતે પણ મહત્ત્વ છે તમારી ધાર્મિક વિધિઓમાં પણ એટલું જ મહત્ત્વ છે ગ્રામ અર્થતંત્ર આખું જ છે એ ગાય ઉપર નિર્ભર છે આજે તમે જુઓ કે મહિલાઓ છે પુરુષ છે ખેતીમાંથી આવક કરતો હોય છે એ રીતે જે ગ્રામ વિસ્તારની મહિલાઓ છે એ પાંચ કે દસ ગાયો અને ભેંસો રાખી અને એ દૂધમાંથી ઉત્પાદન કરી એનો અલગ હિસાબ રાખતી હોય છે અને એનું આખો ઘરનું જે અર્થતંત્ર છે એના પર આધારિત હોય છે એટલે ગાય છે એ બહુ જ મહત્ત્વનો છે પરંતુ રીનાબેને જે એક વસ્તુ કહી એ પણ બહુ જ ધ્યાન રાખવા જેવી વાત છે કે આપણે ત્યાં મહિલાઓ છે એક જે એઠવાડ હોય છે કે વધેલું ખાવાનું હોય છે એ પ્લાસ્ટિકની કોસાઈની અંદર બહાર ફેંકતા હોય છે હવે ગાયને એક ખાવું હોય છે પેલો વધેલો એઠવાડ પરંતુ ઉપર પ્લાસ્ટિક હોવાથી પ્લાસ્ટિક પણ ખાઈ જાય છે વચ્ચે એક પશુ ચિકિત્સકે મને બહુ જ વાત સુંદર વાત કરી હતી કે આ વસ્તુ અંગે લોકજાગૃતિ કેળવવાની ખૂબ જ જરૂર છે એણે એક ગાય છે એ ખાતી બંધ થઈ ગઈ એ બીમાર પડી અને પછી જ્યારે એણે એના એક્સરે લઈ નિદાન કરીને એનું ઓપરેશન કર્યું તો એના આખા આંતરડાઓ છે એ પ્લાસ્ટિકથી પેક થઈ ગયા હતા અને એનો ખોરાક આગળ જઈ જ શકતો નહોતો એણે એના આંતરડાઓમાંથી બહુ જ મોટા પ્રમાણમાં એને પ્લાસ્ટિક બહાર કાઢ્યું એના ફોટા પાડ્યા અને એણે એમ કહ્યું કે ભાઈ આ વસ્તુનો પ્રચાર પ્રસાર થાય એ પણ જરૂરી છે કે લોકો આવી રીતે બહાર ના ફેંકે અને અને એની અંદર જો એની પિન હોય કે કોઈ લોખંડ નહીં પેલી આવી જાય તો એ તો ગાય માટે બહુ જ ઘાતક થઈ જાય છે કારણ કે એનું જે લિવર છે એ અને હાર્ટ બંનેની દિવાલ એક જ છે એટલે હાર્ટ ધબકે ત્યારે એ જો અંદર પીન ગઈ હોય તો પીન એના હાર્ટની અંદર કાણું પાડે છે એટલે લોકોએ આ બાબત પણ ધ્યાનમાં રાખવાની એટલી જ જરૂરી છે કે તમે બહાર જે કાંઈ ફેંકો વધેલું ફેંકો તો એવી રીતે ફેંકો કે જે પ્લાસ્ટિક છે એ ગાયના પેટમાં ના જાય પ્રફુલભાઈ પણ કમનસીબીની વાત કહી શકાય ને કે દેશ છે તે સંસ્કૃતિ ધરોહર ધરાવે છે અને ગૌ માતા કહેવામાં આવે છે એ જ આપણે આપીએ છીએ કે ખરેખર ખવડાવવાની જવાબદારી કોની થાય છે શું લોકોની હોય રસ્તે પર કે જે રાખે છે એની હોય એ પણ અહીંયા ખરેખર એટલે આર્થિક રીતે પશુ કમાનારું એક પશુ છે એ રીતે પણ ન જોવું જોઈએ ને પશુ રખડતું આજે રખડતા ઢોરની કેટેગરીમાં ગાય આવી ગઈ છે ને

હવે ગાય છે ને એને સતત બંધાઈ રહેવું ગમતું હોતું નથી એને માની લો કે દૂધાળી ગાય હોય તો પણ એને બે કે ત્રણ કલાક એને છૂટી મૂકવી પડતી હોય છે એટલે રોડ ઉપર આવી જાય છે હવે આ જે રખડતા ઢોરનો પ્રશ્ન છે એ અત્યંત પેચીદો એટલા માટે છે કે માણસને દૂધ વગર ચાલવાનું નથી દૂધ માટેનો એ સ્ત્રોત છે એટલે તમે એને નિકાલ કરી શકવાના નથી કોઈ પણ રીતે અને હવે જે રબારી વસાહતો છે દસ વર્ષથી વિચારી રહી છે કોઈ નક્કર ઉકેલ લાવી શકતે નથી કારણ કે પેચીદો છોડવામાં આવે છે અને દોડાવવામાં પણ આવે છે રોડ પર એ બીજા બે બે પ્રકારને ગાયો છે જે દૂધ દેતી બંધ થાય છે એને છોડી મૂકવામાં આવે છે એ વાત સાથે સહમત છે કે ખરેખર એ લોકો છે એ ધોવાના ટાઈમે તો રીક્ષર લઈ જતા હોય છે અને આમે નજરે જોયેલું છે અને પછી છોડી મૂકે છે અને આખી રાત ગાયો તમે ફરતી હોય સવાર માં લઈ જવામાં આવે છે આવે ગાય ની સાડ સંભાળ રાખવામાં નથી આવતી દરકાર લેવામાં નથી આવતી પણ નથી દૂધ આપે ત્યાં સુધી તેની કહી શકાય કે એ સમય જ લઈ જવામાં આવે છે રીનાબેન જે પ્રકારે કહી રહ્યા છે મિતલભાઈ આપની પાસે આવવા માંગીય જ્યારે એક પશુ પ્રત્યેનો પ્રેમ હોય અને ગાય તો પશુ નહીં જાનવર નહીં પરંતુ માતા 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 પાત્ર છે છે ગણવી જોઈએ એક કોર્ટના ન્યાયાધીશ પણ કહેતા હોય અને છતાં પણ ધરાતલ પર આ પરિસ્થિતિ શું લાગી રહ્યું છે કે ધાર્મિક રીતે મહત્વ છે મેડિકલ રીતે મહત્વ છે વૈજ્ઞાનિક રીતે મહત્વ છે પરંતુ આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે સમાજમાં પણ એક સભ્ય સમાજમાં આ પ્રકારે ગૌ હત્યા થાય ગૌ તસ્કરી થાય એ અપમાનજનક બાબત કહી શકાય ને ભાવિકા અને મારા ખ્યાલથી જે ગાયનું જે નિકંદન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ કમનસીબ જો થશે તો હું એવું માનું છું કે એટલા માટે થશે કે આ વિષય માત્ર લાગણીથી જોવાનો છે કે મારા લેવલે હોય આપણા લેવલે હોય કે ઇવન સરકાર લેવલે હોય કે કદાચ ખૂબ આદર સાથે કહું કે થોડા ઘણા છે કોર્ટ લેવલે પણ હોય હું ખૂબ આદરભેરે એવું કહેવા માંગીશ કે ગાયનું મૂત્ર અને ગોબર એ ખૂબ પવિત્ર છે એ સાયન્સ પણ સ્વીકારે છે વિશ્વનું એકમાત્ર એનિમલ કહીએ પશુ કહીએ માતા કહીએ ઇવન આપણે પણ આપણા માતાનું ગોબર અને ગૌમૂત્ર નથી પીતા પરંતુ ગાયનું ગોબર અને ગૌમૂત્ર પવિત્ર છે તે સાયન્સ પણ સ્વીકારે છે કૃષ્ણ ભગવાન માખણ ચોરતા તો હું તો અંગત રીતે એવું માનું છું કે માખણ ચોરતા ભગવાનને કોઈ માખણ ચોરવાની જરૂર ન હોય પરંતુ કૃષ્ણ ભગવાન એવો મેસેજ આપવા માંગતા હતા કે માખણ એટલું કિંમતી છે તમારા સ્વાસ્થ્ય માટે કે તમારી પાસે પૈસા ન હોય તમારે ચોરવું પડે તો તમે ચોરીને પણ ખાજો કૃષ્ણ ભગવાન ખુલ્લા પગે ગાય ચરાવવા જતા એમ કહેવા માંગતા કે જે ગાયની જે ગાય જે ધરામાં જાય છે આખી ધરા પવિત્ર થઈ જાય છે કૃષ્ણ ભગવાન પોતે ગાયના આચરણમાંથી દૂધ સીધું પીતા હવે આ ક્યારે શક્ય બને કે જો ગાય ઘરે ઘરે હોય અને હું તો એવું કહીશ કે આજે રખડતા પશુઓ રખડતા શબ્દ પણ એક અંગત રીતે મને પૂછો તો ગેરકાનૂની શબ્દ છે હકીકતે એ બિનવારસી કહી શકાય આપણે અથવા એને એવું પણ આપણે કહી શકીએ કે જેટલા ગોચર અમુક લોકોએ દબાવ્યા છે અને એમાં થોડી સરકારની પણ ઢીલી નીતિ છે એટલે આપણે ગાય આપણા ઘરમાં નથી આવી આપણે ગાયના ઘરમાં ઘૂસી ગયા છીએ પહેલાના જે આપણા બાપ દાદાઓ કે રાજાઓ હતા એને હજારો એકર જમીન આપેલી એટલે એક આખી જે વ્યવસ્થા ગાય નું નિકંદન કાઢવામાં આપણે જવાબદાર છીએ એટલે ફરીથી સમયને કહું છું કે મનુષ્ય ખૂબ જ સ્વાર્થી પ્રાણી છે એ કે સત્યનો સ્વીકાર આપણે કરવો પડશે અને જ્યાં સુધી મનુષ્યને તેનું આર્થિક મૂલ્ય મેડિકલ મૂલ્ય સામાજિક મૂલ્ય અને શૈક્ષણિક મૂલ્ય નહીં સમજાવીએ ત્યાં સુધી ધાર્મિક મૂલ્ય નહીં સમજે